જાન્યુઆરીથી ગુમ થયેલા વૃદ્ધમાં શકમંદ આરોપીઓને પોલીસ છાવરતી હોવાના આક્ષેપોના પગલે ઇન ભરૂચ ચેનલના અહેવાલ બાદ આખરે ગુમ થયેલા વૃદ્ધની હત્યા કરાઈ હોવા સામે 6 વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાયો છે. ઇન ભરૂચ ચેનલના અહેવાલ બાદ નબીપુર આધેરના ગુમ થવાના ચકચારી પ્રકરણમાં અંતે 6 ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ તાલુકાના નબીપુર ગામે આધેરનું અપહરણ કરાયાના ચકચારી બનાવમાં આજરોજ નબીપુર પોલીસ મથકમાં આધેરની કરપીણ હત્યા નાણાંની લેતી દેતી મામલે કરાયા અંગે 2 મહિલા સહિત 6 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રે માહિતી અનુસાર ભરૂચના નબીપુર ગામે રહેતા મોહમ્મદ ઉમરજી ચેતન ઉંમર વર્ષ 80 ના હોય નબીપુર ગામના જ ભાડાના મકાનમાં વસવાટ કરતી સુફિયાના બેન અઝીઝ અબ્દુલ પટેલ તથા સુમૈયા દાઉદ બાબુભાઈ પટેલનાઓએ રૂપિયા 1.5 લાખ ઉછીના પેટે આપેલ હોય આ નાણાં પરત ન કરવા પડે તે હેતુસર ગત ગુરુવારના રોજ સુમૈયા તથા સુફિયાએ ભેગા મળી નબીપુર ગામના જીનમાં રહેતા મહેબૂબ ઇબ્રાહીમ દિવાન સાથે મળી પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે સુફિયાએ નાણાં પરત આપવાની લાલચ આપી આધેડ મોહમ્મદ ઉમરજી ચેતનને સુમૈયાના ઘરે બોલાવી આધેડ મોહમ્મદભાઈને વાતોમાં પટાવી ફોસલાવીને સુફિયાનાએ તેમનો લેંગો ખેંચી નાખી મહેબૂબ ઇબ્રાહીમ દિવાન ઉર્ફે રિક્ષાવાળાએ મોહમ્મદ ચેતનનું ગળું દબાવી દઈ વાયર વડે ગળે ટૂંપો દઈ કરપીણ હત્યા કરી હોવાના ખુલવા પામ્યું હતું. ઉલ્લેખનીય છે કે હત્યાના માસ્ટરમાઇન્ડ સુફિયા તથા સુમૈયાએ હત્યા બાદ રશીદ ઉમરજી પટેલ અઝીઝ અબ્દુલ પટેલ હુસેન અબ્દુલ્લા ઉમરજી શેરી નાઓ સાથે મળી મૃતક મોહમ્મદ ચેતનના મૃતદેહને ઇન્ડિકા કારમાં લઈ જઈ વર્ણામાં ઇટોલા નજીક વિશ્વામિત્રી નદીમાં ખાડીમાં ફેંકી ત્યારબાદ મૃતકના કપડાં ચપ્પલ સહિત ચીજવસ્તુઓ પાલેડ નજીક હાઈવે ઉપર ફેંકી દઈ તમામે એકબીજાની મદદગાડીના ગુનાઓનો આચર્ય હોવાનું નબીપુર પોલીસે મૃતકના પુત્ર મકબૂલ મોહમ્મદ ચેતનની ફરિયાદના આધારે તમામ વિરુદ્ધ ઈપીકો કોડની કલમ 302, 201, 120B તથા 114 અન્વયે ગુનો નોંધી ફરાર મહેબૂબ દિવાન ઉર્ફે રિક્ષાવાળાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરવા સાથે હત્યાને સંલગ્ન વધુ પુરાવા એકત્ર કરવા ચક્રોગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નબીપુર ગામ તથા આજુબાજુના પંથકના સદીગત મહિલાઓ દ્વારા આધેડની કરપીણ હત્યાના બનાવના પગલે હડકપ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે હત્યાના આ ચકચારી બનાવમાં પોલીસ ઉપરાંત એનડીઆરએફ તથા ફાયર ફાઈટરો દ્વારા વિશ્વામિત્રી નદીમાં મગરોના અતિક્રમણ વચ્ચે ભારે શોધખોળ બાદ પણ હજુ સુધી મૃતક મોહમ્મદ ચેતનનાઓનો મૃતદેહ શોધી શકાયો નથી, જેના પગલે મૃતકના પરિવારજનો વ્યાકુળા બન્યા છે.